સ્ટાર્ટ સમગ્ર દેશમાં ચોમાસાનો માંગલિક પૂરવાર્થ પૂરો થવા આવ્યો છે પરંતુ ગુજરાતમાં સ્થિતિ જુદી છે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં કચ્છ સૌરાષ્ટ્રમાં ગીરને બાદ કરતાં અને ગુજરાતમાં વરસાદની સરેરાશ સ્થિતિ ચિંતાજનક છે ગ્રામ વિસ્તારોમાં ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે વધારાનું ખાતર નાખીએ પરંતુ તેને અનુસરીને તરત વરસાદ ન આવે તો શરૂઆતના બિયારણ અને ખાતરના જે પૈસા ગયા તેમ આ પૈસા પણ જાય એના કરતાં જે પાક છે એને જ ઉખાડી નાખવો વધારે સુગમ પડે એમ માનીને રાજ્યની લાખો એકર જમીનમાંથી અત્યારે કાચા કુણા પાકનું ખેડૂતોના હસ્તે જ નિકંદન નીકળવા લાગ્યો છે છતાં રાજ્યમાં ઘણા ખેડૂતો છે જેઓ આશાવાદી છે અને વધારાનું રોકાણ કરીને પાકને ટકાવવાની મથામણમાં વ્યસ્ત છે સરકારની આગાહીઓ અને સમૂહ માધ્યમોના પ્રસારિત થતા ચોમાસાના કાલ્પનિક અહેવાલો ખેતરની વચ્ચે ઊભેલા નાગરિકને કોઈ વિશ્વાસ નથી અલનીનોની અસરનો તબક્કો હવે પૂરો થવા આવ્યો છે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં લાનીનાનો તબક્કો શરૂ થશે આમ તો આ બંને શબ્દો સ્પેનિશ ભાષાના છે અલ નીનો એટલે ધ વોય અને લા નીનો એટલે ધ ગલ આ કુદરતી ચક્ર છે લાનીનાની શરૂઆત થશે કે તુરત જ અરબી સમુદ્ર અને ભારતીય મહાસાગર ઉષ્ણતામાન ખૂબ ઊંચું જશે આ એક ઝડપી પ્રક્રિયા હોય છે જે બહુ ઝડપથી વાદળાઓનું નિર્માણ કરે છે અને એકાએક જ સારો વરસાદ લાવે છે ઈસવીસન બે હજાર દસ અને બે હજાર અગિયારમાં અલનીનો ઇફેક્ટને કારણે પાછોતરા વરસાદે વસુંધરાને ધન્ય ધન્ય કરી દીધી હતી તે કેટલાકને યાદ હશે હવે આ વર્ષનો આખો આધાર માત્ર ઓગસ્ટના કૃષિ ક્ષેત્ર સપ્તાહ પર છે આ સમયગાળામાં જો વરસાદનો ક્રમિક પ્રવાહ શરૂ નહીં થાય તો ગુજરાતનું ખેતી સંકટથી ઘેરાઈ જશે બહુ મોડા આવનારા વરસાદને કારણે કદાચ રવિ પાક સારો થશે પરંતુ હાલના ખરીફ પાકમાં અત્યાર સુધીમાં લાખો એકરમાં નુકસાન થઈ રહ્યું છે તે વધી જશે તે બહુ નવાઈની વાત છે કે ભારતીય હવામાન ખાતાએ બંગાળના અખાતમાં હવાના હળવા દબાણથી સર્જાતા ચોમાસાની જે આગાહી જુલાઈના આરંભે કરેલી તે સાચી પડી નથી જ્યાં સુધી બંગાળના અખાતમાં હવાના દબાણ પછીથી ઘસી આવતા વાદળોનો કાફલો પશ્ચિમી પવનમાં વહેતા આ તરફ ન આવે ત્યાં સુધી ગુજરાતની ધરતી તરસી રહી જાય છે નહેરુના નૈઋત્યના પાછા મોસમી પવનો પણ ગુજરાત સુધી વરસાદ લાવવામાં સફળ નીવડ્યા નથી પવનોની ગતિ આ ચોમાસામાં સતત બદલાતી રહી છે પવનની આ વારંવાર બદલાતી ગતિએ જ મોટું સંકટ નોતર્યું હોવાનો અણસાર છે હવે જે વરસાદ આવવાની શક્યતા છે તેની સાથે રાજ્યના જે ખેડૂતો પોતાની વિચક્ષણ બુદ્ધિમત્તા સાથે તાલમેલ રાખી શકશે નહીં તેના સાથે તેના હાથમાંથી ચોમાસું સરી જશે